મિત્રો જય ધન્વંતરી. આપણી એકલી છાશ છે તે અનેક રોગોને મટાડનારી છે, પેટના સર્વ રોગોને મટાડનારી એકલી છાશ છે, અને છાશ છે તે પૃથ્વી પરનું અમૃત માનવામાં આવે છે. તો આજે કબજિયાતની સમસ્યા એકલી છાશ મટાડી શકે છે. છાશમાં એવું શું મેરીને પીવાથી આપણો કબજિયાત છે તે જડમૂળમાંથી મટી જાય છે? મિત્રો, આપણા આંતરડામાં જ્યારે સુકાઈ ગયેલો મળનો જથ્થો વધી જાય, એ મળ ચોંટી જાય, મળના ગઠ્ઠા થઈ જાય, મળ કઠણ થઈ જાય, કેમેય આપણો મળ બહાર ન નીકળે, આપણે ટોયલેટ ગયા સમયે બળ કરવું પડે, બળ કરીએ તો હરસની સમસ્યા થઈ જાય, પ્રથમ શરૂઆતનો મળ ખૂબ જ કઠણ આવે, આવી તમામ સમસ્યાનો અંત એકલી છાશ લાવી શકે છે. તો પ્રથમ મારે તમને શું કહેવાનું છે કે એક ગ્લાસ કે એક વાટકો તમે છાશ લ્યો, એમાં એક ચપટી સૂંઠ, એક ચપટી મરી અને એક ચપટી પીપર અને એક ચપટી આપણું સિંધવ, સેંધા નમક અથવા તો સંચળ એની જગ્યાએ પણ ઉમેરી શકો છો. આ બધું જ નાની નાની સાઇઝની આપણી એક એક ચપટી ઉમેરી બરાબર મિક્સ કરીને એ છાશ પીવાથી તમને લોકોને શું ફાયદો થશે? પ્રથમ તો તમારું ભોજન છે તે સરળતાથી પચી જશે. બીજું, નંબર બે, કે તમને ઉર્ધ્વવાયુની સમસ્યા બિલકુલ નહીં થાય, તમને ગેસની સમસ્યા બિલકુલ નહીં થાય. નંબર ત્રણ, અપચાની સમસ્યામાંથી પણ તમને સદંતર મુક્તિ મળશે. નંબર ચાર, તમને લોકોને વારંવાર એવી ફરિયાદ થઈ જતી હોય કે હું થોડું કંઈ જમું, પેટ ભારે ભારે થઈ જાય છે, ભૂખ નથી લાગતી, ભૂખ ઉઘડતી નથી, તો એ સમસ્યાનો પણ અંત આવશે. નંબર પાંચ, આંતરડામાં જમા થયેલો મળ, આંતરડામાં સુકાઈ ગયેલો મળ, આંતરડામાં મળના ગઠ્ઠા જમા થયા હોય તો એને ધક્કો મારશે, આગળ ધકેલશે અને મળદ્વાર દ્વારા તેને બહાર ફેંકશે અને તમારા આંતરડાને કબજિયાતમાંથી મુક્તિ મળશે અને તમારા શરીરમાં જે કબજિયાતની સમસ્યા સતાવતી હશે એમાંથી તમને મુક્તિ મળી જશે. આ સૂંઠ, મરી, પીપર, સંચળ અથવા સિંધાલૂણ આ બધી જ વસ્તુ છે તે હોજરીના મંદ પડેલા અગ્નિને સતેજ કરનાર છે. એટલે ભોજન બરાબર પચવાનો જ છે અને ભોજન બરાબર પચી જાય એટલે આપણી હોજરી શુદ્ધ રહેશે, આપણો કોઠો શુદ્ધ રહેશે અને આપણો કોઠો શુદ્ધ રહેશે એટલે આપણા સર્વ રોગો છે તે માફ થઈ જશે, મટવા લાગશે અને શરીરની અશુદ્ધિઓ બહાર નીકળવા લાગશે. હજી મારે તમને બીજો પ્રયોગ કેવો છે કે જે લોકોને સૂંઠ, મરી, પીપર, સિંધવ કે સંચળનો પ્રયોગ નથી કરવો, એ લોકો છાશમાં જીરું મીઠું નાખીને અથવા સંચળ નાખીને પણ છાશ પી શકે છે. આનાથી શું થશે કે આનાથી પણ ભોજન બરાબર પચી જશે, કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પેટના સર્વ રોગો તમને પાચનના થતા હોય તો એ બધામાંથી તમને આ જીરું મીઠુંવાળી છાશ મુક્તિ અપાવી શકે છે. મિત્રો, આ બધા પ્રયોગો એવા છે કે જે પહેલાંના જમાનામાં બધા લોકો કરતા અને ઘર બેઠા નિરોગી રહેતા, પરંતુ અત્યારના સમયમાં કેવું છે કે અત્યારના સમયમાં આપણે આ બધા પ્રયોગો જાણીએ છીએ પરંતુ સમજતા નથી, આપણે આળસ કરીએ છીએ, આપણને સમય નથી, આપણે દોડભાગવાળું જીવન છે, આપણે બસ બધું દવાઓ લઈને સાજું રહેવું છે, તૈયાર ટેબ્લેટો આવે એ લઈ લેવી છે, સાજું થયું છે. શરીર માટે થોડોક ભોગ આપવો પડશે, થોડીક મહેનત કરવી પડશે તો તમારું શરીર ખૂબ જ નિરોગી રહી શકે છે. આળસ કરશો તો તમે રોગોની માયાજાળમાં ફસાતા જશો. હજી એક સરસ મજાની મારે વાત કરવી છે કે જે લોકોને હાઇપર એસિડિટીની સમસ્યા હોય, જે લોકો પિત્તજન્ય રોગોથી પીડાતા હોય, એવા લોકોએ જે પહેલો પ્રયોગ મેં તમને કીધો, સૂંઠ, મરી, પીપરવાળો, એ તમારે કરવામાં ખૂબ જ સાવચેત રહેવું પડશે, ધ્યાન રાખવું પડશે. કારણ કે સૂંઠ, મરી અને પીપર ની તાસીર સ્વભાવે થોડીક ઉષ્ણ હોવાથી અમુક લોકોને એ જો ન અનુકૂળ આવે તો એમાં પિત્તના રોગો થઈ શકે છે. તો એસિડિટીવાળા રોગોએ આ એક પ્રયોગ કરવામાં ધ્યાન રાખવાનું, બાકી દરેક લોકો આ પ્રયોગ સરળતાપૂર્વક કરી શકે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.